નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? સરસ. ચાલો આગળના અભ્યાસમાં આપણે શું કર્યું હતું કોને યાદ છે? જો આગળ આપણે વિડીયોમાં આપણે સોપાન 5 કર્યું હતું, યુનિટ 65, 66 તેની ખાલી જગ્યા, તેના પ્રશ્નો કર્યા હતા ને. તો હવે આજે આપણે પુસ્તકમાં નીચેના દીર્ઘ ઉવાળી હિન્દી બારાક્ષરી કરવાની છે. તો તમારે તમારું પુસ્તક સરળ હિન્દી ભાગ 2 લેવાનું છે, પેન્સિલ લેવાની છે અને ચેક રબર લેવાનું છે. તમારે પુસ્તકમાં બારાક્ષરી આપેલી છે ને તેની માથે ને માથે ઘૂંટવાનું જ છે. તમારે લખવાનું નથી, ફક્ત એની માથે પેન્સિલથી ઘૂંટવાનું જ છે. હું બોર્ડમાં લખાવીશ અને બોલાવીશ, તમારે બોલતું જવાનું અને આ બુકમાં તમારે ઘૂંટતું જવાનું છે. તો થઈ જાઓ તૈયાર બધાય. બુક બધાએ ખોલી છે ને, પેજ નંબર 27 કાઢવાનું છે, યુનિટ 68. ચાલો થઈ જાઓ રેડી. ચાલો હું બોર્ડમાં જે રીતે કરાવું ને એ રીતે તમારે તમારી બુકમાં ઘૂંટવાનું છે. ચાલો, બોલતું જવાનું ફરજિયાત છે એટલે કોઈને ભૂલાય નહીં. ચાલો પહેલાં લખો, નીચેના દીર્ઘ ઉવાળી હિન્દી બારાક્ષરી લખો અને વાંચો. તો પહેલાં આવશે કુ, પછી ખુ, પછી ગુ, પછી ઘુ, ઘુ, પછી ચુ, પછી છુ, પછી જુ, પછી ઝુ, પછી ટુ, પછી ઠુ, પછી ડુ, પછી ઢુ, પછી અણુ, પછી તુ, પછી થુ, પછી દુ, પછી ધુ, નુ, પછી પુ, પછી ફુ, પછી બુ, પછી ભુ, પછી મુ, પછી યુ, પછી રુ, પછી લુ, વુ, પછી શુ, પછી શુ, સુ, પછી હુ, પછી ક્ષુ, પછી તૃ, પછી જ્ઞુ. જો કુવાળો કકો આપણે લખાઈ ગયો છે,
હવે આને આપણે બારોક્ષરીની જેમ વાંચવાનો છે. તો ચાલો બધાએ મારી સાથે સાથે કુવાળો કક્કો બોલવાનો છે. હું જે રીતે બોલાવું એ રીતે તમારે તમારા પુસ્તકમાં આંગળી રાખી અને બોલવાનું છે. કન્ને દીર્ઘાવાળું કુ, ખણને દીર્ઘાવાળું ખુ, ગણને દીર્ઘાવાળું ગુ, ઘણને દીર્ઘાવાળું ઘુ, ચણને દીર્ઘાવાળું ચુ, છણને દીર્ઘાવાળું છુ, જણને દીર્ઘાવાળું ઝુ, ઝણને દીર્ઘાવાળું ઝુ, ટણને દીર્ઘાવાળું ટુ, ઠણને દીર્ઘાવાળું ઠુ, ડણને દીર્ઘાવાળું ડુ, ઢણને દીર્ઘાવાળું ઢુ, હણને દીર્ઘાવાળું હણું, તણને દીર્ઘાવાળું તું, થણને દીર્ઘાવાળું થું, દણને દીર્ઘાવાળું દુ, ધણને દીર્ઘાવાળું ધુ, નણને દીર્ઘાવાળું નુ, પણને દીર્ઘાવાળું પુ, ફણને દીર્ઘાવાળું ફુ, બણને દીર્ઘાવાળું બુ, ભણને દીર્ઘાવાળું ભુ, મણને દીર્ઘાવાળું મુ, યણને દીર્ઘાવાળું યુ, રણને દીર્ઘાવાળું રુ, લણને દીર્ઘાવાળું લુ, વણને દીર્ઘાવાળું વુ, ષણને દીર્ઘાવાળું સુ, ષણને દીર્ઘાવાળું સુ, ષણને દીર્ઘાવાળું સુ, હણને દીર્ઘાવાળું હુ, ક્ષણને દીર્ઘાવાળું ક્ષુ, ત્રણને દીર્ઘાવાળું તૃ, જ્ઞને દીર્ઘાવાળું જ્ઞુ. સરસ મજાનો કક્કો તમને બારાક્ષરની જેમ બોલતા આવડી ગયો ને? વેરી ગુડ. તમારે પણ તમારી ઘરે આવી જ રીતે પુસ્તકમાં વાંચી આવી જ રીતે બોલવાનું છે. હવે છે યુનિટ 79. જો યુનિટ 79 પેજ 27 નંબર ઉપર આપેલું છે, તેની નીચે જો શબ્દ આપેલા છે, બાજુનું ખાનું ખાલી આપ્યું છે, ત્યાંથી જોઈ અને ખાનામાં ખાલી જગ્યા છે તેમાં તમારે શબ્દ લખવાનો છે. ચાલો તમારે તમારી બુકમાં લખવાનું છે. પહેલો શબ્દ છે ખુ ન. બીજો શબ્દ છે ધૂપ. પછીનો શબ્દ છે ફૂલ. ફૂલ. એના પછીનો શબ્દ છે ભૂલ. ભૂલ. જો આ ચારે ચાર શબ્દ તમારા પુસ્તકમાં આપેલા છે, તમારે જે જગ્યા ખાલી છે તેમાં લખવાના છે. ચાલો આપણે હવે શબ્દ વાંચીએ. ખુ ન ધૂ પ ફૂ લ ભૂ લ. જો આપણે આ દીર્ઘ ઉવાળો કક્કો કર્યો ને, એના ઉપરથી જ આપણે એના શબ્દ લખ્યા છે. તો તમને પણ બારાક્ષરી કેવી રીતે લખાય, એના ઉપરથી શબ્દ કેવી રીતે લખાય યાદ આવી ગયું ને? બરાબર. હવે આપણે આવતા વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.